દેશ અને રાજ્યના લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી નર્મદા પરિક્રમાને યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવિષ્ટ થઈ શકે છે મધ્યપ્રદેશના પર્યટન અને સંસ્કૃતિના વિભાગે યુનેસ્કોની ઇન્ટેલિજન્સ સૂચિ માટે તેનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે મધ્યપ્રદેશના પર્યટન અને સંસ્કૃતિ વિભાગે નર્મદા પરિક્રમાનું ધાર્મિક આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું છે લગભગ બે હજાર છસો કિલોમીટરની આખી યાત્રા નર્મદાના ઉદ્ધમ સ્થાન અમરકંટકથી શરૂ થઈને ગુજરાતના ભરૂચ થઈને અમરકંટક પર જ સમાપ્ત થાય છે ત્રણ ચાર મહિનામાં ચાલતા પરિક્રમા પૂર્ણ કરી શકાય છે અમરકંટક સમુદ્ર સપાટીથી ત્રણ હજાર છસો ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને અમરકંટકને નદીઓની માતા કહેવામાં આવે છે અમરકંટકમાં આવેલ કોટી તીર્થમાં નર્મદાનું મૂળ સ્થાન છે અહીં નર્મદા ઉદ્ગમકુંડ છે જ્યાંથી નર્મદા નદી વહે છે અહીં તે લગભગ પાંચ નદીઓ નીકળે છે જેમાં નર્મદા નદી સોન નદી અને જોહિલા નદી મુખ્ય છે અહીં સફેદ રંગના લગભગ ચોત્રીસ મંદિરો છે નર્મદા નદીનું ધાર્મિક મહત્વ રામાયણ મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોમાં નર્મદા નદીનું વર્ણન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે આ નદીના કિનારે સ્થિત તીર્થ સ્થાનોની મુલાકાત લેવાથી વ્યક્તિને પુણ્ય મળે છે એવું માનવામાં આવે છે કે આ નદી કુવારી સ્વરૂપમાં છે નર્મદા પરિક્રમા મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થઈ ગુજરાતના ભરૂચ થઈને ફરી અમરકંટકે આવી પૂર્ણ થાય છે આખી યાત્રા લગભગ બે હજાર છસો કિલોમીટરની છે ચાલતા પરિક્રમા ત્રણ ચાર મહિનામાં પૂર્ણ થાય છે કેટલાક લોકો કહે છે કે જો નર્મદાજીની પરિક્રમા યોગ્ય રીતે કરવામાં આવે તો નર્મદાજીની પરિક્રમા ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસમાં પૂર્ણ થાય છે પરંતુ કેટલાક લોકો એકસો આઠ દિવસમાં પણ પૂર્ણ કરે છે